હું ચાર્મી મહેતા આજે તમને સફર કરાવું મારા પપ્પા ચંદ્રકાંતભાઈની ડાયરીની, એક એવી ડાયરી જેના દરેક ચેપ્ટર આજે અમારી યાદોમાં છે, એક એવી ડાયરી જેની સુગંધ અમારા જીવનમાં છે, એક એવી ડાયરી જે સ્મરણ રૂપે અમારા કાર્યોમાં છે. મારા પપ્પા એટલે જંખના સુખની નહીં, ઇનકાર પણ નહીં દર્દને, ઉભરે શાંતિ હૃદયમાં જીવન એ જળકમલવત. મેઘધનુષ્ય પોતાના રંગો વડે પૂરા આકાશને સજાવે છે, તેમ મારા પપ્પાના જીવનને મધમધતું રાખતા એ તમામ રંગો, એ તમામ વ્યક્તિઓની ફિલિંગ્સ હું આજે એ જ લોકોના શબ્દોમાં વ્યક્ત કરું છું. મારા પપ્પાની ડાયરીનું એક એવા પાનાની વાત કરું કે જેમના વગર બીજા કોઈ પણ પાના પ્રકાશિત થઈ જ ના શકે. મારા પપ્પાને આ જગતમાં લાવનાર એવા એમના જન્મદાત્રી એટલે અમારા માં. કહેવાય છે જન્મ અને મૃત્યુ બંને કઠિન છે જીવનના. ચંદ્રકાંતના જન્મ વખતે દરેક ડોક્ટરે આશા છોડી દીધી હતી કે માં અથવા બાળક એક જ બચશે, પરંતુ અમારા સંકટના ભગવાન સ્વરૂપે એક રાજસુયાણીએ બંનેને બચાવી આપ્યા. અતિશય વેદનાના પહાડો તોડીને મારા દીકરાએ જન્મ લીધો હતો, પરંતુ મારી જિંદગીમાં બીજી વાર મને વેદના ન થાય એટલી જ શાતા મારા દીકરાએ મને આપી છે. પપ્પા, આજે પણ માં જ્યારે સામયિક કરવા પથેણું પાથરે છે ત્યારે એ પથેણા પહેલાં એક વસ્તુ મૂકે છે, તે છે તમારો ફોટો. તે જોઈને અમને લાગે છે કે પપ્પા આજે પણ તમે અમારી આસપાસ છો. મારા પપ્પાની ડાયરીનું બીજું પાનું એટલે મારા પપ્પાને વિશ્વ દેખાડનાર એવા અમારા બાપુજી. મારો દીકરો ચંદ્રકાંત એટલે સાગર સમ ગંભીર, મારું બધું જ ટેન્શન ખભા પર ઉંચકી લેનાર, જેણે વ્યવહારનો બધો જ ભાર ઉપાડી લીધો હતો. તે આત્મસન્મુખ થઈ ધર્મને સમજીને ગયો તેનો મને ખૂબ સંતોષ છે. હવે વાત કરું તમને મારા પપ્પાની ડાયરીનું એવું પાનું કે જે એમના હૃદયના છે ટપાલી, જિંદગીની પળોપળની જાહો જલાલી, જીવી છે જિંદગી જેણે એકબીજાનો હાથ ઝાલી, એવી મારી મમ્મી. મારા જીવનમાં ચોમેર સ્નેહ અને સુવાસ ફેલાવનાર એ ચંદ્રકાંત. સપ્તપદીના ફેરાથી લઈને રુચિથી ક્રિશિવ સુધીની 33 વર્ષની તમારી સાથેની સફર કાયમ એ ફૂલોની ફોરમની માફક મહેકતી જ રહેશે. તમારા જેવો મનગમતો સાથી અને સાથે હોય સમજણનો સેતુ, તેથી જ તો સાર્થક થાય સહજીવનનો હેતુ. તમારી સમજણ રૂપી જાદુઈ છડી વડે ચાલવામાં મને પણ મોજ જ આવે છે. તમે સાથે જ છો એ હૂંફ હતી તો ક્યારેક હું ઢીલી પણ પડી જતી, પણ જતા જતા તમે મને પણ મક્કમ કરતા ગયા. સાથે રહીને જાણ્યું કે જીવનમાં ફૂલ આવે, ફળ આવે અને પાનખર પણ આવે. આજે પણ હું જ્યારે વાંચણી સાંભળું છું કે આધ્યાત્મિક પુસ્તકોને હાથમાં લઉં છું ત્યારે તમારો ચહેરો સામે આવે છે અને મને લાગે છે તમે હજુ પણ અમારી આસપાસ છો. મારા પપ્પાના શબ્દોમાં એક વાત કહું, મારા પપ્પા અને મારા કાકા વાત કરતા કે ભાઈઓ ભાઈઓમાં કોઈ પૈસા બાબતે પ્રશ્ન ઊભો થાય તો ત્રાજવામાં એક પલડે પૈસા અને બીજા પલડે ભાઈઓનો પ્રેમ મૂકી દેવો અને જે પલડું ભારે થાય તે જ તરફ ઝૂકવું. હવે વાત કરું મારા પપ્પાની ડાયરીના એવા પાનાની કે જે પાના પર છે રામલખનનો પ્રેમ, અને તે ડાયરીનું પાનું એટલે મારા નરેન્દ્ર કાકા. આજ સુધી મને અને અનિલને જવાબદારીના વાદળથી છત બનીને ચંદ્રકાંતે બચાવી લીધા હતા, પરંતુ તેના જતાં જ અમારી તો જાણે છત જ તૂટી ગઈ અને મારે માથે જવાબદારી સમ પથ્થર મુકાઈ ગયો. મારા પપ્પાની ડાયરીનું એવું પાનું કે જેણે મારા પપ્પાના હાથની સૌથી વધુ માર ખાધી છે તેવો એમનો અન્યો એટલે મારા અનિલ કાકા. ચંદ્રકાંત એટલે મારા માટે મારો મોટો ભાઈ નહીં પણ મારો સવાયો બાપ. મને રાપરથી ગાંધીધામ મોકલવામાં
સૌથી મોટો ફાળો જો કોઈનો હોય તો એ ચંદ્રકાંતનો. હવે આવે છે ડાયરીનું એવું પાનું કે જે એમના કપરા સમયમાં એમની માટે ખડે પગે ઊભું રહ્યું. એ પાનું એટલે મારા ભારતીફઈ, જેની પાસે હું દિલ ખોલીને નાની મોટી દરેક વાત શેર કરી શકતી હતી. તેવો હતો મારો ભાઈ, મિત્ર કહું કે બાપ કહું, મારા માટે તો સર્વસ્વ હતો. મારે હિલ સ્ટેશન જવું હોય કે પછી તીર્થ સ્થળે કે ગાર્ડન કે વોક કરવા, મારું તો ગ્રુપ જ એ હતો. હવે વાત કરું મારા પપ્પાની ડાયરીનું એવું પાનું કે જે અમારા બધાની સૌથી વધુ ચિંતા કરનાર છે, તે એટલે મારા જયશ્રી ફઈ. અમારા બંનેનો સંબંધ એટલે પ્રેમની એવી નિશાની કે આંસુ એકને આવે તો અનુભવ બીજાને થાય. હવે વાત કરું મારા પપ્પાની ડાયરીના એક અગત્યના પાનાની કે જેણે કર્યું છે મારા પપ્પાના જીવનનું ઘડતર. એવું આ પાનું એટલે મારા પપ્પાના કાકા વાળુ કાકા. ચંદ્રકાંત એટલે માત્ર મારો ભત્રીજો જ નહીં, પરંતુ મારો મોટો દીકરો. ચંદ્રકાંત અને હું એટલે ડાબો જમણો હાથ. પછી એ ધંધાકીય બાબત માટે કે કુટુંબીય બાબત માટે મારે કોઈ પણ જવાબદારી આવે એટલે સીધો ફોન ડાયલ થઈ જાય ચંદ્રકાંતને, એટલે હું તો હળવું ફૂલ. કાકા ભત્રીજાની અજબ જોડી કે જેનો પ્રેમ પેઢી દર પેઢી ચાલતો આવ્યો છે. પછી એ વાળુ કાકા પપ્પા હોય કે પપ્પા અને જીત કે જીત અને અંકિત. મારા પપ્પાનો વાળુ કાકા સાથેનો એક અનુભવ કહું. વાળુ કાકા, જિંદગીમાં આટલા રૂપિયા એક સાથે મેં ક્યારેય રાખ્યા નથી, પણ આ રૂપિયા શું કામના જ્યારે હું એક રોટલી પણ શાતાથી જમી નથી શકતો. મારા પપ્પાની ડાયરીનું એક પાનું એટલે એમના દિનેશ કાકા અને હેમલતા કાકી. જિંદગીને ઉત્સવ તો સહુ બનાવે, પરંતુ તે તો મૃત્યુને પણ મર્દાનગીથી ઝીલી મહોત્સવ બનાવી દીધો. તારું ધર્મમય અને સમાધિમય જીવન સૌને માટે પ્રેરણાદાયી બને એ જ મંગલ કામના. મારા પપ્પાની ડાયરીનું એક પાનું એટલે મારા પપ્પાના ભાઈઓ પ્રદીપ કાકા, વિનોદ કાકા, દીપક કાકા, રાજુ કાકા અને નિલેશ કાકા. અમારી નિરાશામાં હિંમતનો ટેકો તે ચંદ્રકાંત. અમારી ખુશીમાં ઉજવણીનો ઉત્સાહી તે ચંદ્રકાંત. અમારી સમસ્યાઓનું સમાધાન તે ચંદ્રકાંત. અડધી રાતે પણ અમારી પડખે ઊભો રહેનાર તે ચંદ્રકાંત. કુટુંબને જોડી રાખતી સાંકળ તેવો ભાઈ અમારો ચંદ્રકાંત. હવે વાત કરીએ મારા પપ્પાની ડાયરીના એવા પાનાની કે જેમણે તેમના જીવનસાથીને જન્મ આપ્યો, એવા મારા નાના નાની. ચંદ્રકાંત મહેતા એટલે સર્વત્ર સુવાસ ફેલાવનાર, સુમધુર સંબંધો જાળવનાર, સૌના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી, ધર્મપ્રેમી એવા અમારા જમાઈ. મારા પપ્પાની ડાયરીનું એક મીઠાશ ભર્યું પાનું એટલે મારા મામા સુનિલ મામા અને દીપુ મામા. નાતો બંધાયો ભલે જમાઈ તણો, પણ આપે જાળવ્યો જાણી સ્નેહ તણો. પરિવારમાં પ્રેમનો પસરાટ ફેલાવનારા, અમારા માટે કાયમ માર્ગદર્શન આપનારા, વ્યવસાયમાં કેમ ઉપર જવું તેની સમજણ આપનારા, અમારા બનેવી મિત્ર કે ભાઈ જે કહીએ તે ઓછું જ છે. મારા પપ્પાની ડાયરીનું સાધુભાઈ નામનું પાનું એટલે વસંત માસા, અશોક માસા અને ભદ્રેશ માસા. વસંત માસા કહે ચંદ્રકાંત એટલે મારા રાપરના પડોશી, સત્યને મીઠાશથી કહેનારા, સદાય દિલ ખોલીને વાત કરનારા. અશોક માસા કહે કે ભાઈ ચંદ્રકાંત, મને તો માનવું મુશ્કેલ જ લાગે છે કે તમે અમારા વચ્ચે નથી, હજી પણ કંઈ કામ પડે તો એમ જ થાય કે લાવ ચંદ્રકાંતભાઈનો નંબર ડાયલ કરું. ભદ્રેશ માસા કહે કે ચંદ્રકાંતભાઈ એટલે સમય સાથે કદમ મિલાવીને આગળ વધનાર, કોઈ પણ મેટરનું સરાઉન્ડિંગ ફેક્ટર જોઈ શકનાર, દીર્ઘદ્રષ્ટિ એવા મજાના માણસ. મારા પપ્પાનો એક યાદગાર કિસ્સો કહું. જ્યારે કોઈ પૂછે કે તું માંદો પડ્યો તો હંમેશા એમ જ કહે કે ભાઈ આ તો ઉપરવાળાએ લોટરી કાઢી એમાં મારો નંબર આવી ગયો છે, નહીં તો મેં એક ઇન્જેક્શન પણ નહોતું લીધું.
હવે વાત કરું મારા પપ્પાની ડાયરીના ફ્રેન્ડશિપના પાનાની, કે જેમને ભાઈ કહીએ કે ભાઈબંધ એ ખબર જ ન પડે એવા ગાઢ મિત્રો એટલે કીર્તિ મામા, સુરેશ કાકા, હશુ કાકા, નરેન્દ્ર કાકા અને પ્રકાશ કાકા, સ્વ ચંદ્રકાંત. આ કહેતા જ અમારું હૈયું હચમચી ઉઠે છે અને આ વાક્ય સાચું લાગે છે કે મિત્ર એસા કીજીએ જો ઢાલ સરીખા હોય. અમારી તો ઢાલ પણ તું હતો અને તલવાર પણ તું હતો. આપણે સાથે રમ્યા, સાથે ભણ્યા, ખડે પગે એકબીજા માટે ઊભા રહ્યા. હવે આ લાગણીઓના ઝરણા, એ પ્રેમ, એ સ્નેહ જાણે સ્વપ્ન બની ગયું છે. હવે વાત કરું મારા પપ્પાની ડાયરીનું સૌથી અગત્યનું પાનું, કે જે પાનું એમનું હતું જીવન ઉદ્ધારક, એવા એમના ગુરુ એટલે મારા રમેશ કાકા. વાંચનાર તો ચંદ્રકાંત જ હતો. એક એક શબ્દ છૂટા કરીને સ્પષ્ટ અવાજે વાંચતો. કેવો ભણનો દીકરો, આટલી વેદનામાં પણ જાગ્રત હતો, શૂરવીર હતો. કદાચ સાધના અધૂરી રહી જશે, પરંતુ લાઈન તો પકડી જ લીધી. હવે વાત કરું પપ્પાની ડાયરીના એક એવા પાનાની, કે જેણે પપ્પાને કરાવ્યો પિતૃત્વનો પ્રથમ અહેસાસ. એવું પપ્પાનું હરતું ફરતું હૃદય એટલે કે વહાલી રુચિ, મારી બેના, હું છું ને, બધું જ થઈ જશે, આવું કહેનારા એટલે મારા પપ્પા. મારો પહેલો પ્રેમ, મારી હિંમત, મારી પ્રેરણા, મારી ખુમારી અને મારો આત્મવિશ્વાસ. પપ્પા ગમે ત્યારે અમારી ઉદાસીને ફૂંક મારીને છું કરી દેતા. એમના ખોળામાં સૂઈએ એટલે મળે જાણે જાદુની ઝપ્પી. નાદુરસ્ત તબિયતમાં પણ આપણી પરેશાની પૂછે અને જીરવી જાય, સાથે આપે હળવાશ. મનુષ્ય ભવમાં લાવ્યા, સાથે ભવ સાર્થક કરવાનું લક્ષ્ય આપ્યું, એની સાથે આત્મ સ્વરૂપની રુચિ આપી, આપના ચિંતનથી ખૂબ વૈરાગ્ય આપ્યું. આપની અધૂરી રહી ગયેલી સાધના અમારી અધૂરી ના રહે તેવી શિખામણ આપી. આપની અમીભરી વહાલ નીતરતી આંખો અને મીઠા બોલ હવે ક્યાં. પપ્પા, આજે પણ જ્યારે મમ્મીના ખોળામાં માથું ઢાળું છું ત્યારે મને લાગે છે કે તમે હજુ મારી આસપાસ છો. મારા પપ્પાની ડાયરીનું એક એવું પાનું, કે જેને લાડકવાઈ દીકરીનો હાથ જિંદગીભર માટે સોંપવા વિશ્વાસ કર્યો એવા મારા યશજીજુ. મને મારા આ પિતાનો સાથ જિંદગીના જૂજ વર્ષો માટે મળ્યો, પણ એમાં મને નવું નવું શીખવતા ગયા. તેમાં મુખ્ય છે જિંદા દિલી અને સાહસ. એ હંમેશા મને કહેતા કે ધંધામાં ચડતી પડતી તો આવ્યા કરે, પણ પરિશ્રમ અને આત્મવિશ્વાસ ક્યારે ઓછો ન થવો જોઈએ. એ બંને અને નસીબ સાથે હશે તો એક નહીં તો બીજો દરવાજો ખુલી જ જશે. પપ્પાની ડાયરીનું એક એવું પાનું, કે જે છે પપ્પાનો જ પડછાયો અને જેનું વ્યક્તિત્વ છે પપ્પાનું જ પ્રતિબિંબ, એવો મારો ભાઈલું અંકિત. આંગળી પકડી જેણે ચાલતા શીખવ્યું, ખભે બેસાડી જેણે દુનિયા બતાવી, એવો આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર એટલે મારા પપ્પા. દુઃખની એક બુંદ પણ સ્પર્શતી નથી મારા પડછાયાને, કેમ કે પપ્પા નામનો ભગવાન હંમેશા મારો હાથ પકડીને ચાલે છે, સાથે જ છે, સાથે જ રહેશે. તમારા હેત ભર્યા હસ્તાક્ષર, તમારી કોઠાસૂઝ, તમારી કુટુંબ ભાવના અને અમારા સપના પૂરા કરવાની તમારી ધગશ મારા જીવનમાં પથદર્શક બની રહેશે. લોકો એમ કહે કે હું પપ્પા જેવો જ છું, પણ હું એમ માનું કે જો હું પપ્પા જેવો થોડો પણ બની જાઉં ને તો મારું જીવન સાર્થક રહેશે. પપ્પા, આજે પણ જ્યારે મારી મૂંઝવણ કાકા પાસે રજૂ કરું છું ત્યારે એમના જવાબમાં મને અનુભવ થાય છે કે તમે હજુ અમારી આસપાસ છો. હવે તમને વાત કરું મારા પપ્પાની ડાયરીના એક એવા પાનાની, કે જે બન્યા મારા પપ્પાના સ્પેશિયલ ડોટર, એવા મારા રોશની ભાભી. ઘરમાં આવેલી પુત્રવધૂને કાયમ દીકરીની જેમ જ હૂંફ આપનાર એ મારા પપ્પા, જે રસોઈના મારા નવા નવા એક્સપેરિમેન્ટ તો ટેસ્ટ કરે જ, પરંતુ વગર બોલે મારા મનના ભાવ પણ જાણી લે. બીજાથી છુપાઈને
અમે આઈસ્ક્રીમ પણ સાથે ખાધી અને સ્વાદ વગરના સૂપ પણ સાથે પીધા. સાથે રહી જાણવા મળ્યું કે સાંભળ્યું હતું તેનાથી પણ ઊંચા માનવી. થોડામાં ઘણું શીખવાડી ગયા, પણ મારે તો હજુ ઘણું શીખવાનું હતું. મારા પપ્પા અમને કહેતા કે 14 વર્ષની ઉંમરથી ધંધો કરી ઘર સંસાર ઊભો કર્યો, પણ સરવાળે તો આ બધું શૂન્ય જ છે. ધર્મ કે જે ભેગું હાલવાનું છે તે કરવાનો મને પૂરતો સમય જ ના મળ્યો, તો તમે ચેતી જજો. મારા પપ્પાની ડાયરીનો ભીનાશ નીતરતો નાજુક ખૂણો એટલે એમની લાડકવાઈ નાની દીકરી હું ચારમી. પપ્પા, પપ્પા શબ્દ એટલે મારી માટે તો હવે એક યાદગીરી જ બની ગઈ છે, પરંતુ એ યાદગીરીના મીઠા સંભારણા એટલે મારા સ્વપ્નોને પાંખ આપનાર. જિંદગીમાં ગમે તેટલા વિઘ્નો આવે, પણ સમજણથી સામનો કરતા શીખવાડનાર એ મારા પપ્પા. મારા નાનપણમાં હું ભૂખ્યા પેટે સ્કૂલ ના જાઉં એ માટે તમારી કરેલી 40 ચોરની વાર્તા અને ખાખરો દઈને જમાડવું, કે પછી મારા એક પાત્રીય અભિનયને જીવંત બનાવવા તમારી રોજ સાંજે દુકાનેથી આવીને તાર અને હથોડી વડે મારી માટે બનાવેલા ગાંધીજીના ચશ્મા, તમારી આવી નજીવી કે મહત્વની દરેક વસ્તુ માટે લીધેલી કાળજી મારા હૃદયની તિજોરીમાં હંમેશા સચવાયેલી રહેશે. પપ્પા, તમારો અંશ તમે આપેલા સંસ્કારો વડે તમારું નામ જીવંત રાખશે. આજે પણ જ્યારે અંકિત હા બેટા કહે છે ત્યારે પપ્પા તમે હજુ પણ અમારી આસપાસ છો એવું મને લાગે છે. પપ્પા, તમારા વિશે લખવા બેસીએ તો પાનાઓ પણ ઓછા પડે, આ તો એક નમ્ર પ્રયાસ હતો તમારી દીકરીનો, તમારી હાજરીને જીવંત રાખવાનો. હવે વાત કરું ડાયરીના સૌથી છેલ્લા પાનાની, જે છે એકમાત્ર વ્યક્તિ કે જે ગમે તેટલી વેદનામાં નાનાના ચહેરા પર હસી લાવી શકે તેવો અમારો પ્યારો ક્રિશુ બેબી. ચારમી માસી, ચારમી માસી, મને હવે નાના વગર ગમતું ના. હવે આપણે એમને જે જે ભગવાન પાસેથી લઈ આવશું. ઋષિ મમ્મીનું સ્મોલ બેબી પણ એમને બોલાવે છે. હવે બહુ દિવસ થઈ ગયા, હવે એ આવી જાય. બસ હું આઈઝ ક્લોઝ કરી કાઉન્ટ કરું છું. 1 2 3. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, દેહ મરે પણ હું નથી મરતો, અજર મર હું આત્મ સ્વરૂપ.